એ ચોટલી હોવી જોઈએ, કોઈ પકડાય બરાબર. એને પકડવાનો છે, એની સાથે અનુસંધાન કરવાનું છે. એ તત્વ સાથે જોઈએ, હરિયર જોઈએ. વિજ્ઞાન પણ રાખે છે પેલા સાધનો, તો આપણે જીવતા એ રીતે આપણને એરિયલ જોઈએ જ. અને આજકાલ હવે અમેરિકામાં ફેશન નીકળે છે ચોટલી ની, તો હા જરા ઘેઠી રાખે છે. મેં જોયું મારે કે આ અમેરિકામાં કેમ ચોટલી રાખતા હતા, અહીંયા ફેશન નીકળે છે. થોડી ઘેઠે થઈ જાય, થોડી જો ઊંચી કરી નાખે તો હિન્દુ થઈ જાય. બહુ સારું. પહેલામાં પહેલો હિન્દુઇઝમ, હા પ્રાચીનતમ છે ને. આજે દુનિયાના લોકો માને છે કે પ્રાચીનમાં પ્રાચીન જો ધર્મ, દરેક ઇસ્લામને તમે જુઓ, ઈસાઈયતને જુઓ, તો આટલા વર્ષો થયા, આટલા વર્ષો થયા એનો ઇતિહાસ છે. પણ હિન્દુ ધર્મને કેટલા વર્ષો થયા એનો ઇતિહાસ મળે કે નહીં મળવાનો? કારણ કે સનાતન છે, એ પરાપૂર્વતી છે અને ચાલતો રહેવાનો. એટલે હકીકતમાં પછી ઈસાઈ કોક થયા ને પછી ઇસ્લામ થયા, પણ એ મૂળ હિન્દુ. એટલે હકીકતમાં દુનિયાના દરેક માણસો હિન્દુ છે, જે નોન હિન્દુ છે વટલા એવા છે, બાકી મૂળ હિન્દુ. એ વટલ્યા, બાકી હિન્દુ. આ દુનિયામાં જન્મતો દરેક માણસ હિન્દુ જ જન્મે છે, હિન્દુ જ જન્મે. ધર્મ ની ઉપાસનાની વાત આવી ત્યાં ગાંધી બાપુએ પહેલા સત્ય, સત્ય એટલે પરમાત્મા, સત્યની ઉપાસના, પરમાત્માની ઉપાસના, સત્ય પછી અહિંસા. કારણ કે આ સત્ય એ કોઈ વ્યક્તિના રૂપમાં નથી, એ વ્યાપક રૂપમાં છે. સત્ય તો વ્યાપક છે. વ્યાપક નો અર્થ જેનો કોઈ પણ સ્થળે અભાવ નથી, તે જે સર્વત્ર છે અને સર્વદા છે, એ જ સત્ય છે. સમજાય છે? જે સર્વત્ર ન હોય અને સર્વદા ન હોય, કોઈ અમુક જ સમયે હોય અને અમુક જ ઠેકાણે હોય, એ મિથ્યા છે. જે સર્વત્ર છે અને સર્વદા છે, એ સત્ય છે. સત્ય શું અને મિથ્યા શું, તો આની સીધી સાધી વાત છે સમજવાની, કે જે સર્વત્ર હોય અને સર્વદા હોય એ સત્ય, અને જે દરેક જગ્યાએ ન હોય અને દરેક સમયે ન હોય એ મિથ્યા. તો આ સત્ય છે, વ્યાપક છે, અને તેથી વ્યાપક એ સર્વત્ર છે, સર્વદા છે, તેથી હિંસા ન થાય. કારણ કે એ તો ભગવાન સિવાય બીજું કઈ છે જ નહીં, તો હિંસા નહીં કરવાની હરિની. અને તેથી હિન્દુ કહેવાયા. વિનોબાજીએ હિન્દુ નો અર્થ આપ્યો, હિંસયા દુયતે હૃદયમ યસ્ય સ હિન્દુ. હિંસાથી દુભાય હૃદય જેનું, એનું નામ હિન્દુ. હિન્દુ, હિન એટલે હિંસા, અને દુ એટલે દુભાય, હિંસા થી દુભાય એ હિન્દુ. સત્ય એટલે પછી સીધી વાત આવી, ગાંધી બાપુએ કહ્યું અહિંસા. અને જે સત્યની ઉપાસના કરે ત્યાં અભયત્વ આવે છે, ત્યાં ભય હોય. ભય તો ભગવાનને છોડીને દૂર જાય ત્યારે. જે સત્યની ઉપાસના કરતો હોય ત્યાં કોઈ દિવસ ભય હોય જ નહીં. તો નાર બ્રહ્માની ઉપાસનાની વાત છે. દરેક ધર્મ, હું તમને એમને નથી કહેતો, આ ખાલી કેવા ખાતર કહું ને, હું કહું ને તમે માની લો કે હિન્દુ ધર્મ જે હું શ્રેષ્ઠ કઈ નથી, એવી વાત નથી. મારું કેવું ના માનશો, તમે પોતે અનુભવજો, દરેક ધર્મનો અભ્યાસ કરો, દરેક ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરો, તમને હિન્દુઇઝમ જેવી ઊંડાણ વિશ્વના કોઈ પણ ધર્મ ગ્રંથમાં જોવા નહીં મળે. એટલે દાવી કે સાથ કહેતા આપ અભ્યાસ કરનાર. જપાનની અંદર વિશ્વ ધર્મ પરિષદ મળેલી, તો બધા ધર્મના ગ્રંથો ત્યાં રાખવામાં આવેલા. એમાં ગીતાજીને એક તો નાનકડી એવી ગીતાજી 700 શ્લોકોની એને હેઠે રાખી, અને ઉપર બીજા બધા ગ્રંથો. ગીતાજી તો દેખાતા એનો આવ નીચે દબાઈ ગયા. આપણા ધર્મગુરુનો જયારે બોલવાનો વારો આવ્યો હિન્દુ ધર્મ ઉપર, ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે હિન્દુ ધર્મ શું છે અને અમારો ધર્મગ્રંથ ગીતા શું છે એ મારે બોલવું નથી, મારે કંઈ કહેવું નથી. અહીંયા જે તમે પુસ્તકો ગોઠવ્યા છે એનાથી જ ખબર પડે છે. ગીતાને તમે સૌથી નીચે રાખી બીજા બધા પુસ્તકો ઉપર રાખ્યા, હવે જો હું આ ગીતાને ખેંચી લઉં તો શું થાય, બધા પુસ્તકો પડે. મારે એ જ કહેવું છે, અમારી ગીતા એ પાયો છે, અમારી ગીતા એ સર્વ ધર્મના ગ્રંથોનો પાયો છે. જો ગીતાને કાઢી લઉં તો આ બધા ગ્રંથો એક બાજુ પડે. તો એ હકીકત છે કે ગીતાએ કહેલી વાતો, ગીતામાં ભગવાન કૃષ્ણે કહેલી વાતોને જરા વે ઓફ પ્રેઝન્ટેશન બદલાવીને, હા જુદી રીતે, પણ મૂળભૂત વાત એની એ, પણ એની એ વાતો સૌએ કરી છે, એ જ વાતો કરી છે.
પાયો છે, બેઝ છે. 700 શ્લોકોની સપ્તશતિ અદભુત. જાને ક્યા જાદુ ભરા હુઆ ભગવાન તુમારી મૂકીને નાચતા હોય.
વિદેશીઓ કોઈ ઇતના લગાવ હોય ના હોય ગીતા અને હિન્દુઓને ખબર ના હોય ગીતાના અધ્યાય કેટલા જ્ઞાન જ છે હિન્દુ કેવડાવવાનો અધિકાર નથી આપણને ગીતાના અધ્યાય કેટલા છે તો ખબર ના હોય હિન્દુ કેવડાવવાથી ખબર હિન્દુ થઈ ગીતાના અધ્યાય કેટલા રામાયણના પર્વ કેટલા રામાયણના કાંડ કેટલા મહાભારતના પર્વ કેટલા ભાગવતના સ્કંદ કેટલા હિન્દુ થઈને આપણને ખબર ના હોય આપણા ધર્મ ગ્રંથ બડે મૂલ્યવાન હૈ ગ્રંથ વૈશ્વિક ગ્રંથ હૈ વિશ્વ આખાની સંપત્તિ તુચ્છ છે આની આગળ એસે અદભુત ગ્રંથ પાયો છે ગીતા હકીકતમાં આ દુનિયામાં જન્મ તો દરેક માણસ દરેક બાળક હિન્દુ જન્મે છે બધા ધર્મો પ્રત્યે માન રાખીએ પણ પોતાના ધર્મનું તો ગૌરવ હોવું ગૌરવ હોય ઋષિઓની વાતો એટલી અદભુત છે અને હવે ભારતના ઋષિઓએ કહેલી વાતો આજના વિજ્ઞાન દ્વારા સિદ્ધ થતી જાય છે સારી વાત છે વૈજ્ઞાનિકો સિદ્ધ કરતા જાય માની છે નિત્યં ધ્યાયમિતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ ઓંકાર બિંદુ સંયુક્તમ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ કામદં કામના કો દેને વાલા ઈચ્છા ને પૂરી કરવા મોક્ષદં મોક્ષ ભી દેને વાલા પરમાત્માનો વાચક છે સિમ્પલ ધ્વનિ બડી રહસ્ય બાત બડી ગેરી બાત
बिजुल नहीं सब अर्थ रखने वाली बात कहेंगे। नगर वालों पर दाने पड़े ना तो छाती मां क्या खाए, जहां नगर वाले उतरना ही धोखा रहा साथ ताल लेवा माने। એકદમ બરાબર જો ચાલતું હોય ને નાદ, તમારા હૃદયના ભોકારાને કંટ્રોલ કરી શકો નાદ સાથે। ડિસ્કો સંગીત જ છે પણ એ એક્સાઇટ કરે। ભારતનું શાસ્ત્રીય સંગીત શાંત છે, ડિસ્કો એક્સાઇટ કરશે। શુદ્ધ શાસ્ત્રીય સંગીત માર માર કરતો આવતો હોય ને એ માણસને શાંત કરી દે। છોકરાઓ કેમ છે, હાજા માંદા, ઘરમાં બધા કેમ છે, બધું કેમ ચાલે, 10 મિનિટ તો થાય ને, તો એ છેલ્લા માતાજીનો વારો ક્યારે આવે? ભગવાન એક જ સાથે અનેક રૂપ લઈ દરેક રાણીઓના ઘરમાં ભરા। કૃષ્ણે કહ્યું કે કોઈ કરી શકે નહીં, કૃષ્ણે કહ્યું કે કરવાનું। શ્રી કૃષ્ણની લીલા અદભુત છે, રામનું અનુસરણ કઠિન છે, શ્રી કૃષ્ણને સમજવા કઠિન છે, રામનું અનુસરણ કરવું કઠિન છે, પણ રામની મર્યાદાનું જે જીવનમાં પાલન કરે એને કૃષ્ણની લીલાનું રહસ્ય સમજાય। બાકી કૃષ્ણને સમજવા બહુ કઠણ છે, સારા સારા ગોઠા થાય છે નથી સમજી શકતા, સમજાય એવો નથી કૃષ્ણ। ગોપીઓના ચીર હરતો દેખાય છે, પાછો દ્રૌપદીના ચીર પૂરતો દેખાય, એ
પોતે જન્મે જેલમાં કામ કરે બીજા મુક્તિ અપાવ. બડા અદભુત ચરિત્ર હૈ, કૃષ્ણ કો સમજના બહુત કઠિન. કહત કઠિન સમજત કઠિન, કહેવો કઠિન છે સમજવો કઠિન છે. દરેક ઘરમાં ભગવાન એક સાથે પધાર્યા, બાળકો આગળ આવ્યા તો ભગવાન પોતાના પુત્રને ભેટ્યા. પત્ની એક મર્યાદા છે, બારગામથી પતિ આવ્યો તો પત્ની કઈ દોડીને ભેટે નહીં, સંતાન છે ઘરમાં. હું ઇન્ડિયાની વાત કરું, કઈ ભેટે નહીં. દરેક દેશની વાત હોય, હજુ બધું નથી આ દેશમાં. અહીંયા અમારે હસ્તધોરણ કરવું પડે, નહીં તો અપમાન લાગી જાય, ઇન્સલ્ટ લાગે, નહીં તો આપણે ત્યાં તો જય શ્રી કૃષ્ણ થાય. તો પુત્રને ભેટે છે ભગવાન, એટલે પત્ની પતિને કઈ રીતે ભેટે? પોતાના પુત્રના માધ્યમથી ભગવાન પુત્રને ભેટ્યા. અને કૃષ્ણની પત્નીઓને એમ થયું કે જાણે આપણને ભેટ્યા. પુત્ર કે માધ્યમ સે અપને પતિ કો ભેટતી કૃષ્ણ પત્નિયા, ઓર કૃષ્ણ ભી પુત્ર કે માધ્યમ સે પત્ની કો મિલતે. કૃષ્ણ પરમાત્મા દ્વારિકા ગયા, અને અહીંયા સમય જતા અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાને જેની રક્ષા કરી છે એ ઉત્તરાનો બાળક દસ માસ પરિપૂર્ણ થતા માના ઉદર થી બહાર આવ્યો, પરમ ભાગવત પરીક્ષિત મહારાજ નો જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પોતાના વંશને આગળ વધારનાર પુત્ર થયો જાણી પાંડવો અતિ પ્રસન્ન થયો. વેદજ્ઞ અને દૈવજ્ઞ બ્રાહ્મણો આવ્યો, જાત કર્મ સંસ્કાર થયા. એ બાળકે માના ઉદરમાં ભગવાનનું નાનકડું એવું સ્વરૂપ જોયું હતું. પછી એ સ્વરૂપ અંતર્ધ્યાન થયું, એ બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે પોતાની આજુબાજુ રહેલા લોકોના ચહેરા જોઈ અને પરીક્ષા કરવા લાગ્યો કે કઈ આ એ તો નહીં જેને મેં માના ગર્ભમાં જોયા હતા, આ એ તો નહીં, આ એ તો નહીં. સૌની પરીક્ષા કરવા લાગ્યો એટલે પરીક્ષિત કહેવાય. ભગવાન વિષ્ણુએ કૃપા કરીને આપ્યો છે આ બાળક, શ્રી હરિએ કૃપા કરીને આપ્યો છે, તેથી વિષ્ણુ રાત કહેવાય. તો પરીક્ષિત નું બીજું નામ છે વિષ્ણુ રાત. બ્રાહ્મણોને ભવિષ્ય કથન કરવાનું કહ્યું છે ધર્મરાજે કે કહો ભૂદેવો, અમારો આ પૌત્ર અમારા પૂર્વજો જેવો થશે કે નહીં? બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કરતા કહ્યું છે, ઇક્ષ્વાકુ જેવો પ્રજાપાલક થશે, દાશરથી રામ જેવો સત્યસંધ અને બ્રહ્મણ્ય થશે, શિબિ જેવો શરણાગત વત્સલ થશે, કુબેર જેવો ધનવાન થશે, યયાતિ જેવો ધાર્મિક થશે, બંને અર્જુન જેવો સહસ્ત્રાર્જુન અને કુંતાપુત્ર અર્જુન એના જેવો બાણાવળી થશે, અગ્નિ જેવો દુર્ઘર્ષ થશે, સમુદ્ર જેવો દુસ્તર થશે, મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે, પૃથ્વી સમાન સહનશીલતા વાળો થશે, તિતિક્ષા વાળો થશે, પિતૃઓ જેવો સહિષ્ણુ થશે, રમાપતિ ભગવાન વિષ્ણુ જેવો ભૂત માત્રનો પ્રાણી માત્રનો આશ્રય બનશે, રંતિદેવ જેવો ઉદાર થશે. તમારો આ પૌત્ર સર્વગુણ સંપન્ન છે ધર્મરાજ. એની કુંડળીને જોતા એમ લાગે છે કે આ મહાન ચક્રવર્તી રાજા થશે, સાર્વભૌમત્વ પ્રાપ્ત કરશે, એક છત્ર રાજ્ય કરશે. પણ કુંડળીનું આઠમું સ્થાન તે મૃત્યુ સ્થાન, સાતમું સ્થાન તે પત્નીનું સ્થાન ગણે છે, આઠમું સ્થાન તે મૃત્યુનું સ્થાન. એ જોતા એમ લાગે છે તક્ષકાદ આત્મનો મૃત્યુમ દ્વિજ પુત્રો વસર્જિતા, બ્રાહ્મણના શ્રાપથી અને તક્ષક નાગના દંશથી આનું મૃત્યુ થશે. ધર્મરાજ જય. બ્રાહ્મણના શ્રાપથી મૃત્યુ થશે એનો અર્થ એમ થયો કે આ બ્રાહ્મણનો અપરાધ કરશે, અપરાધ કર્યા વિના તો બ્રાહ્મણ શ્રાપ આપે નહીં. બ્રાહ્મણોએ કહ્યું ધર્મરાજ ચિંતા ન કરો, બ્રાહ્મણનો શ્રાપ પણ તમારા પૌત્રને માટે વરદાન રૂપ સાબિત થશે,
યોગ્ય અધિકારી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુને શરણે જઈ શ્રીમદ ભાગવત નું શ્રવણ કરી એ સાત દિવસમાં શ્રી હરિના પદને પ્રાપ્ત કરશે. ભવિષ્ય કથન કહ્યું છે, બ્રાહ્મણો દક્ષિણા આપી તુષિત કર્યા, આશીર્વાદ આપીને બ્રાહ્મણો વિદાય થયા. પરીક્ષિત રાજા પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની જેમ મોટા થવા લાગ્યા અને તે દરમિયાન તીર્થયાત્રા કરવા ગયેલા ભક્ત વિદુરજી એ હસ્તિનાપુર પાછા ફર્યા. કુરુક્ષેત્ર નું જયારે યુદ્ધ ચાલતું હતું ત્યારે વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. એ તીર્થયાત્રા કરીને આવ્યા ત્યાં સુધીમાં કૌરવોનો નાશ થયો છે, પાંડવોના હાથમાં હસ્તિનાપુર નું રાજ્ય આવ્યું છે. આપણે તીર્થયાત્રા એટલા માટે કરીએ કે આપણા પાપ બળે તીર્થ. તીર્થ એટલે જ્યાં જળનું મહત્વ છે તે, જ્યાં સ્થાનનું મહત્વ હોય એ ધામ, અને જ્યાં જળનું મહત્વ હોય એ તીર્થ. ગંગા, ગયા, ગોદાવરી, પુષ્કર એ બધા તીર્થ, અને વૃંદાવન, દ્વારકા એ બધા ધામ, કેદારનાથ, બદ્રીનાથ એ ધામ. તો શું કામ આપણે યાત્રા કરીએ છીએ? અન્યત્ર કરેલા પાપ યાત્રા કરતા નાશ પામે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્ય. પણ જો કોઈ તીર્થમાં પાપ કરે તો એ વજ્રલેપ થાય, એનો નાશ ન થાય. તીર્થમાં કરેલા પાપ અને તીર્થમાં કરેલા પુણ્ય એ બંને વજ્રલેપ થાય છે, એનો નાશ ન થાય. એટલે તીર્થમાં પુણ્ય કરીએ, પાપ નહીં. પણ વિદુરજી જેવા સંતો એ તો સહજ નિષ્પાપ હોય છે, એ યાત્રા કરે એ પાપનો નાશ કરવા માટે નહીં પણ તીર્થનો મહિમા વધારવા માટે. યાત્રા શબ્દ સમજવા જેવો છે. યા એટલે જા અને ત્રા એટલે ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો જા. ત્યાં સારો ઉતારો મળે પણ ખરો, ન પણ મળે, સરખી જમવાની ને સુવાની સગવડ મળે પણ ખરી, ક્યારેક ન પણ મળે, ક્યારેક કોઈ ઠેકાણે રસ્તા બંધ થઈ જાય ને આખું આખું શેડ્યુલ ચેન્જ કરવું પડે, ડિસ્ટર્બ થઈ જાય. આ બધો ત્રાસ સહન કરવાનો છે. પણ એ કોને માટે કરો છો? ભગવાનને માટે કરો છો. તેથી એ તપ છે. યા એટલે જા અને ત્રા એટલે ત્રાસ વેઠવાનું પ્રેવર હોય તો યાત્રા. ચાર વસ્તુ હોય ત્યારે યાત્રા થાય. એક તો સંપત્તિ જોઈએ, પછી સમય જોઈએ, ત્રીજું સ્વાસ્થ્ય જોઈએ, અને ચોથું શ્રદ્ધા જોઈએ. પેલા તો સંપત્તિ જોઈએ, એની સગવડ કરવી પડે. અચ્છા, ઘણાની પાસે સમય હોય, સંપત્તિ હોય છે તો સમય નથી હોતો, તો સંપત્તિ હોય એની સાથે સાથે સમય પણ જોઈએ. ઘણાની પાસે સંપત્તિ અને સમય બંને હોય, હવે રિટાયર્ડ થયા હોય, કારણ કે ટાયર્ડ થઈ ગયા હોય કમાઈ કમાઈ, એટલે રિટાયર્ડ થયા હોય, એટલે સંપત્તિ પણ હોય અને સમય પણ હોય, પણ તો પછી ઘટપણમાં સ્વાસ્થ્ય સારું ના હોય એટલે યાત્રા ન. સંપત્તિ, સમય અને સ્વાસ્થ્ય એ ત્રણે હોય તો સાથે સાથે શ્રદ્ધા પણ હોવી જોઈએ. કાશ્મીર જાઓ તો સમય, સંપત્તિ અને સ્વાસ્થ્ય ત્રણ લઈને જાઓ તો ચાલે, પણ જો કેદારનાથ જવું હોય તો સાથે સાથે શ્રદ્ધા હોવી જોઈએ. આ ચાર વસ્તુ હોય ત્યારે યાત્રા. જે સહન કરીએ છીએ ત્રાસ યાત્રાની અંદર એ તપ છે, અને તપથી જે યાત્રા સફળ છે, તપની માત્રા વધે તો યાત્રા, નહીં તો શિખંડપુરી ને પાત્રા તો છે જ. ઘણા તો ત્યાં ખાવા પીવાને મજા કરવા જ જાય. તપ વધવું જોઈએ. ત્યાં જલસા કરવા નથી જતા, પછી પેલા ટૂર વાળા એ બાંધે, તમે કહેતા હતા ને બે ટાણા નાસ્તો આપશો, ચાય આપશો, એક ટાઈમ મિષ્ટાન આપવાના હતા, આ તો કોઈ વાતનું ઠેકાણું નથી. તીર્થયાત્રા કરવા જાય ને ઘણા અમારે મુંબઈ માંથી નીકળે, છોકરાઓ કમાતા હોય, બધું છોકરીઓ બધી સાથરે હોય, સુખી હોય, પછી ગંગા કિનારે જાય અને ત્યાં ઓરડી ભાડે રાખીને રહે મહિનાની, પછી કાગળ અમને અહીં ફાવી ગયું છે,
ગંગાના કિનારે સરસ મજાની રૂમ મળી ગઈ છે ભાડે. ત્રણ તાણા ગંગાજીમાં નાહીએ છીએ, એક તાણું જમીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ઘણા સાધુ મહાત્માઓ મળે છે, ખૂબ આનંદ આવે છે. અમે હજી અહીંયા રોકાશું, અમને ગમે છે. પછી બધું લખ્યું હોય કે ત્યાં બધા ધ્યાન રાખજો, નાની આને હેઠે ઉતરવા દેતા નહીં. પછી ઘરની ચિંતા કરી અને પછી નીચે એક તાજી કલમ લખી હોય, અહીં બીજું બધું મળે છે પણ રાયતા મરચા નથી મળતા, એટલે આંગળિયા સાથે રાયતા મરચાની એક બરણી મોકલાવી દેજો. હરિદ્વાર કે ઋષિકેશ જઈને પાછા રાયતા મરચાનું અથાણું યાદ આવે તો પછી તારે થાણું બદલાવાની જરૂર નથી. મુંબઈમાં હતો એ બરાબર. તો જે માત્રા વધે તપની તો યાત્રા. વિદુરજી યાત્રા કરીને પાછા આવ્યા, પાંડવોએ સ્વાગત કર્યું, વિદુર કાકાને બેસાડ્યા, પૂજા કરી અને પૂછ્યું કે કાકા તમે કઈ કઈ જગ્યાએ યાત્રા કરી આવ્યા, તમે ક્યાં ક્યાં ફર્યા, તમારી આજીવિકા કઈ રીતે ચાલી. વિદુરજીએ સઘળી કથા સંભળાવી, યદવંશ ક્ષયની કથા સંભળાવી. એને સમાચાર મળ્યા હતા છતાં પણ પાંડવોને કહ્યા નહીં, કારણ કે વિચાર કર્યો વિદુરજીએ યદવંશ ક્ષયની જો કથા કહીશ તો પાંડવો દુઃખી થશે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે, 100 કૌરવોનો નાશ થયો. પાંડવો પોતાના માત પિતાની જેમ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને રાખે છે, પૂરી અમન્યા જાળવે છે. યુધિષ્ઠિરનો તો દરરોજનો નિયમ કે રાજ દરબારમાં જતા પહેલા એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વંદન કરવા જાય. અને ભીમસેનને કામ સોંપ્યું હતું તારે આ બંને જમાડી દેવા. ભીમસેનને જમતા સારું આવડે, જમાડતા સારું આવડે, એને રાંધતા સારું આવડે, સરસ રસોઈ છે, ઉત્તમ કુક છે. હિમસેન ઉત્તમ કુક હતા. એક એને કુક આવડી ગયું, એક એને કોક આવડી ગયું. એરોપ્લેનમાં ઓલી દેવી આવીને એમ પૂછે કે એની ડ્રિંક્સ તો કે કોક. આ બે શબ્દ ને બરાબર એરોપ્લેનમાં કોક બોલવાનું અને હેઠા ઉતરીએ તો કુક બોલવાનું. હા, એક નો પ્રોબ્લેમ. મને તો ચિંતા થાય કે આ દેશમાં ગયા પછી જો ઇંગ્લિશમાં બોલશે તો તકલીફ થઈ જવાની છે. ઘરવાળા કાંઈ પણ કીધું, નો પ્રોબ્લેમ. અમારે તો અહીં 10-10 દિવસે ઉતારા બદલે, એટલે દરેક ઉતારામાં બહેનો જુદા જુદા મળે અમારે, એટલે બહેનો કાંઈ પણ પૂછે તો કે નો પ્રોબ્લેમ. મને ચિંતા થાય ઇન્ડિયા સુધીમાં અહીંયા ઠીક છે, ઘરે તકલીફ થઈ જવાય. યાદ રહી ગયું કુક અને કોક, બહુ ઉત્તમ પ્રકારના કુક હતા. એને રાંધતા આવડે, એને જમતા આવડે અને એને જમાડતા આવડે. એને વાત એ છે જેને જમતા આવડે ને એને જમાડતા આવડે. એ તો ઘણા પોતાને ઘી હતું ના હોય ને, એટલે મહેમાન ને ખીચડીમાં પીરવા આવે ને, ત્યાં પછી કળવું વાંકું ના થયું હોય ત્યાં તો એમ કે બોલજો, અરે પણ પડવા તો દે, બોલે છું પાછા. એમ કે આ ઘી બી ના અંદર વધારે સારું નહીં, શું છે ઈ તો તને નહીં હરતું હોય, તું ના ખાય અમને વાંધો નહીં, ના આવું ચોખું અમને ઇન્ડિયામાં નથી મળતું, તું ના તને નહીં હરતું હોય અમને વાંધો ના આવે. ઘી વગર ની ખીચડી ખવાતા હશે, તારા ભાગમાં નહીં હોય, તું નહીં ખાતો. જેમ ઘી થી ખીચડી લચપતી હોય એમ ઓલા છોકરા જેમ લહરપટ્ટી નહોતો. તમારે ઓલા સ્વિમિંગ પુલ માં નથી હોતું કે લહરપટ્ટી હતું પાણી ની હારવા લહેરવા, એવી રીતે ખીચડી જો ઘી થી લચપતી હોય ને લહેરી ને વહી જાય એકદમ. બહુ સારું ઘી તો ભોજે નહીં, ઘી ભાઈ તો ઘી વગર તો કઈ ભોજન થતા. ઘી તો બ્રહ્મ છે ભાઈ, ઘી ના
હા તમને ખબર નહીં હોય, ઘી ને નારાયણ સ્વરૂપ કે છે દેશનું, ઘી લાવો એમ ના કે, ઘણી વાર ઘી ભૂલાઈ ગયું હળવેથી, એ નારાયણ સ્વરૂપ આવવા દેજો એટલે સમજી જવાનું ઘી બાકી છે, ઘી તો નારાયણ સ્વરૂપ છે, ઘી તો ઘી છે, કોકને હાર હોય તો આપણે નથી કહેતા ભાઈ એને ઘી ઘી છે, જમી શકે જમાડી શકે, દરરોજ ભીમસેન જમાડે ધૃતરાષ્ટ્ર અને નંદાને પ્રેમથી જમાડે, પણ જરા સ્વભાવથી આકરા ખરા, એટલે જમાડતી વખતે બોલે લો ડોસા ખાઓ, હા જાણે અડદની દાળ, આ બોલ ઘી લાવ્યો છું સાહેબ, આ બાજરાનો રોટલો કે આ બનાવ્યો છે, આ છાશની કાંસળી લ્યો, આ સંભારી કે બંને આંખે, એ આંખે આંધળા ધૃતરાષ્ટ્ર અને એને આંખે પટ્ટી એટલે કેવું પડે બધું, અને પછી હળવેથી એમ બોલે લ્યો ખાઓ પ્રેમથી, હું ઝેર ભેળવી નથી લેવો, પ્રેમથી ખાઓ, એ તો કૌરવો ઝેર ભેળવીને મારે, ભીમસેનને મારવાની કોશિશ કરી હતી ને ઝેર ભેળવીને એમનું. તો એક દિવસ વિદુરજી એકાંતમાં બેઠા છે ધૃતરાષ્ટ્ર પાસે, આ ધૃતરાષ્ટ્ર પાંડવ અને વિદુર એ ત્રણેય ભાઈ થાય તો બરાબર ખબર છે ને, વ્યાસના નિયોગથી અંબિકા અંબાલિકા અને દાસીથી થયેલા ત્રણ પુત્રો છે આ, એટલે ત્રણેય ભાઈઓ છે. તો વિદુરજી ધૃતરાષ્ટ્રને એકાંતમાં બેઠા છે અને કહે છે કે અરે ધૃતરાષ્ટ્ર મહારાજ, હજી તમને જંગલમાં જઈ અને શ્રીહરિનું ભજન કરવાની ઈચ્છા નથી થતી, જે પાંડવોને તમે લાક્ષાગ્રહમાં બાયા, જે પાંડવોને તમે વનમાં ધકેલ્યા, જે પાંડવોને સાથે કુરુક્ષેત્રના યુદ્ધમાં તમે લડ્યા, એ જ પાંડવોના હાથનો અન્ન ખાઈને તમને જીવતા શરમ નથી આવતી, આ તમારી જીજીવિષા, હજી વનમાં જઈ તમને ભગવત ભજન કરવાની ઈચ્છા નથી થતી, સુખ મેળવવાની ઈચ્છા દુઃખને કષ્ટપ્રદ બનાવે છે અને જીવવાની ઈચ્છા જીજીવિષા એ મૃત્યુને કષ્ટપ્રદ બનાવે છે, જેટલી જીજીવિષા પ્રબળ એટલું મૃત્યુ વધારે કષ્ટપ્રદ બને, હજી ભગવત ભજન કરવાની ઈચ્છા નથી થતી, અને આશા તૃષ્ણા એવી છે ને કે સમય જાય બીજું બધું ઘસાતું જાય પણ આશા અને તૃષ્ણા એ વધતી જાય, એ મરતી જ નથી, અને પાછલી ઉંમરે તો બહુ હેરાન કરે ઉલટા, કારણ કે 25 વર્ષ ના થઈએ ત્યાં સુધી એ બહુ હોય નહીં, પણ 25 વર્ષ ના થઈએ ને બાપા પરણાવે ને ધંધે લગાડે એટલે આશાનો જન્મ થાય, પુત્રેષણા લોકેષણા વિત્તેષણા આ એષણાઓ આવે, અને આપણે જયારે 50 ના થઈએ ત્યારે એ 25 ની થાય, આપણે 60 ના થઈએ ત્યારે એ 35 ની થાય, આપણે બુઢા થઈએ ને એને આવે સોબત, પાછલી ઉંમરે એવી હેરાન કરે, મોઢામાં દાંત ન હોય તો એ કઈ મારે ભાવનગરી તીખા ગાંઠિયા ખાવ, અરે પેઢા છોલાઈ જશે તો કે હું ચામાં બોળી બોળીને ખાઈશ, ખાય ચામાં પલાવી જશે પછી નથી છૂટતી આશા કૃષ્ણ, એટલે શંકરાચાર્ય કહેતે તંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ, વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્ત સંગીતે મરે નહીં નહીં રક્ષતિ પુત્રો નિખર, આ
મોઢું ધોળું થઈ ગયું હોય, મોઢું દાંત વગરનું ગોખું થઈ ગયું હોય, લાકડીના ટેકા વિના ચલાવતું ના હોય, કમરમાંથી ઝૂકી ગયા હોય, આવી સ્થિતિમાં આશા અને તૃષ્ણા છૂટતી નથી. અને સંસારીને જ પકડે છે એવું નથી, મોટા મોટા ત્યાગીને પણ પકડે છે. અગરે વહની પૃષ્ઠે ભાનુ રાત્ર ઉચે મુખ સમર્પિત જાનુ, અગરે વહની પૃષ્ઠે ભાનુ રાત્ર ઉચે મુખ સમર્પિત જાનુ, અગરે રક્ષતી.
ચાર્ય ત્યાંથી નીકળ્યા અને પૂછ્યું કે શું કરે, તો ત્યાં રૂપ પાકા કરું છું. શંકરાચાર્ય કહે હવે ડુંગર કરણે ના રૂપ પાકા કરવાની ઉંમર ગઈ, હવે તો ગોવિંદ ભજ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ હે મૂળ મતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ રૂપે કરે. મરણ નજીક આવ્યું, ભગવાન નું નામ હવે તારી રક્ષા કરશે, બીજું કઈ નહીં કરે. તારે વિદ્યા ભણવી હતી તો નાનપણમાં ભણ લે. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યા શું, ગજબ હાથે ગુજારી ને પછી કાશી ગયા, ગજબ હાથે ગુજારી ને પછી કાશી ગયા, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા. સુકાણા મોલ સૃષ્ટિ ના પછી વૃષ્ટિ થયા થી શું, સુકાણા મોલ સૃષ્ટિ ના પછી વૃષ્ટિ થયા થી શું. અને કવિ કહે છે લીલા ડોરિયા યુવા વખતે મળ્યા થી શું, પૈસો હુવા ટાણે મળે નથી. ગુજરી ગયા પછી આમે મળવાના જ છે, અને પાછળ વાળા થાય એના કરતા આપણે ચર્ચા કરી ન જઈએ, આપણે એના હપ્તા ભર્યા, પ્રીમિયમ ભર્યા. છોકરા દેવા ના કરતા હોય એમાં પાછા પેલા વીમા ના પૈસા વીમો માગી જાય છોકરા ઉમર. એક માણસે આખો કેસ કર્યો કે ભાઈ મને આવો રોગ છે અને આ રોગ માં કોઈ બચે નહીં, મારું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે તમે પૈસા આપવાના જ છો, અત્યારે મને આપી દો, મને કામ કરો, મેં હમણાં છાપવાનો હોય છે. એને દાળ માગી છે, પૈસા હોવા વખતે મળ્યા થી બધી બધી છોકરા એ કદાચ બહુ હારા હોય તો બાપા નો દાડો હારો કરે, પણ બાપા ને વાહે વાળા બે આઈટમ વધારે મળે, ગળ્યા ને મોડા હાટા બે મળે. યાવત જીવો નિવસતિ દેહ કુશલમ કામ રોચતિ ગેહ, યાવત જીવો નિવસતિ દેહ કુશલમ કામ રોચતિ ગેહ, યાવત જીવો કુશલમ કામ રોચતિ ગેહ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુર્ગુણ કરણે. ઓ
જ્યાં સુધી જીવ છે શરીરમાં ત્યાં સુધી કોઈ આવી કુશળતાના સમાચાર પૂછે કેમ છો કેમ દેખાતા નતા એકવાર જીવ જતો રે ખોયું પડ્યું રે પછી એના એ શરીર થી એની એની પત્ની પણ ડરે છે કે હું ઘરમાં એકલી ને અહીંયા મરદું પડ્યું છું પતિના સાનિધ્યમાં એક વાર જે અભયનો અનુભવ કરતી હતી એની એ પત્ની પછી એના એ શરીર થી ડરે છે નથી છૂટતી આશા નથી છૂટતી કૃષ્ણા વિદુરજીએ સમજાવ્યા હજી હરિભજન કરવા જવાની ઈચ્છા નથી થતી તમારે જવું હોય તો હું તમારી સાથે આવું પાંડવો તો સમજુ છે એ સેવા કરે છે તમારે પણ તમારે હવે પાછલી જિંદગીમાં જઈ વનમાં જઈ હરિભજન કરવું જોઈએ અને એક રાત્રે કોઈને કયા સિવાય ધૃતરાષ્ટ્ર ગાંધારી અને વિદુર ત્રણે હસ્તિનાપુર છોડીને નીકળી ગયા શ્રી ગંગાજીના કિનારે આવ્યા સપ્તસ્રોતમાં જ્યાં ગંગાની ધારા સાત ભાગમાં વહેંચાયેલી છે સપ્ત ઋષિઓનો આશ્રમ છે હરિદ્વારથી ઋષિકેશજીએ ત્યાં વચ્ચે ગંગાના કિનારે સપ્તસ્રોત ક્ષેત્ર છે હરિભજન શરૂ કર્યું છે અહીંયા બીજે દિવસે દરરોજના નિયમ મુજબ યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને વંદન કરવા ગયા એ બંનેને જોયા નહીં ત્યાં બેઠા બેઠા સંજય રડતા હતા એને પૂછ્યું કે હે સંજય અમારા માતા પિતા ક્યાં ગયા અમારા કોઈ અપરાધને કારણે એ બંને કૂવામાં તો નથી પડ્યા ને એ સમયે ધૃતરાષ્ટ્રના દાસ સંજય જેને ગીતાની રનિંગ કોમેન્ટરી આપી છે સંજય ઉવાચ એમણે કહ્યું છે ધર્મરાજ હું પણ જાણતો નથી કે મારા માલિક ક્યાં ગયા એમણે મને પણ બતાવ્યું નથી એ સમયે તુમરુ સાથે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને એમણે બતાવ્યું ધર્મરાજ એ બંને જણા ગયા છે ગંગાના કિનારે હરિનું ભજન કરવા ઉચિત જ થયું છે એમને ભજન કરવા દો તમે હવે ત્યાં જઈ અને એમના હરિભજનમાં વિક્ષેપ ન કરશો અને હે પાંડવો હવે તમે તૈયારી કરો જ્યારથી શ્રી કૃષ્ણ પરમાત્મા ધરતીને છોડીને સ્વધામ જશે ત્યારથી કલયુગનો આરંભ થશે સૂચના આપી દેવર્ષિ નારદ ગયા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગંગાના કિનારે ભગવાનનું ભજન કરતા પ્રભુને પામ્યા મનમાં લાગેલા દાવાગ્નિમાં બંનેના દેહ બળીને ભસ્મ થયા વિદુરજી ત્યાંથી આગળ ચાલ્યા અહીંયા હસ્તિનાપુરમાં કેટલાક વર્ષો વીત્યા છે એક વાર ધર્મરાજ યુધિષ્ઠિર ખિન્ન મને બેઠા છે હૃદયમાં મુંજારો થયો છે મુખ પર ઉદાસી છવાયેલી છે દિશાઓ ધૂંધળી થઈ ગઈ એવું લાગે છે નાના ભાઈ ભીમસેન આવ્યા છે એમ પૂછે છે દાતાશ્રી આપ ઇસ તરહ ઉદાસ ક્યો દુઃખી ક્યો કહા યુધિષ્ઠિર ને ભીમસેન ભૈયા આજે મને કઈ ગમતું નથી હૃદયમાં દાહ થાય છે જો ને પ્રકૃતિ પણ કોઈકના વિયોગમાં રડતી હોય એવું લાગે છે દિશાઓ ધૂંધળી દેખાય છે ગૌશાળામાં ગયો તો ગાયોની આંખોમાં મેં અશ્રુ જોયા મંદિરમાં ગયો પ્રભુની મૂર્તિને નિસ્તેજ જોઈ
મને શંકા છે, નારદજીએ કીધેલો સમય તો નથી આવી ગયો ને? કોઈ મહાન પાત્ર આ ધરતી છોડીને જતું રહ્યું હોય અને ધરતી એના વિયોગમાં રડતી હોય એવું લાગે છે. ભીમસેન, મને ચિંતા એટલા માટે થાય છે કે મેં અર્જુનને દ્વારિકા મોકલ્યા છે. ઘણા સમયથી દ્વારિકા નામના કોઈ સમાચાર નથી, તેથી અર્જુનને સમાચાર લેવા મોકલ્યા છે. એને મેં કહ્યું હતું કે વધી વધીને 6 મહિના રોકાજે, પછી પાછો આવતો રહેજે. 6 મહિના કરતા ઉપરાંત સમય વીતી ગયો, હજી અર્જુન પાછા ના આવ્યા. મને ચિંતા થાય છે. આંતર